स्पेलिंग
તમે આગળ આગળ કરી લાગશે કે તમારે એ ચેર બરાબર ધેટ ઇઝ એ ચેર બીજો એક્ઝામ્પલ પેલો રવિ છે એટલે એક વ્યક્તિ છે પણ હું છે બરાબર ધેટ ઇઝ રવિ રવિ એટલે કે કોઈ એક માણસ કોઈ પણ માણસ નામ ની આગળ ક્યારે પણ આર્ટિકલ લાગતો નથી ખાસ કરીને ત્યાર પછી નેક્સ્ટ પેલું પક્ષી છે એક પક્ષી ની વાત છે પણ કેટલું છે દૂર છે એટલે આપણે લખી શકાય ધેટ ઇઝ અ બર્ડ બરાબર તો આ રીતે ધીસ અને ધેટ નો ઉપયોગ હકાર વાક્ય ની અંદર થઈ શકે છે હવે આપણે આગળ ધીસ અને ધેટ ની મદદ થી અલગ અલગ રીતે વાક્ય નો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જરા વિસ્તારથી સમજો તો મિત્રો હવે આપણે ધીસ ની મદદ થી હકાર નકારાત્મક પ્રશ્નાર્થક કેવી રીતે બનાવાય એના વિશે શીખ્યું બરાબર ફોર એક્ઝામ્પલ વાક્ય છે આ પતંગ છે તો આ પતંગ છે વાક્ય કહેવાય હકાર આવેજામાં છે આવ્યું છે તમારે એમાં કે વાક્યમાં ના કે નથી એવો કોઈ ભાવ દર્શાવતો નથી એટલે હકાર વાક્ય કહી શકાય તો this is a kite હવે આ વાક્યના અંગ્રેજીમાં જેમાં એક જેને કહેવાય છે tools of the sentence એટલે કે વાક્યના ઓળખ વાક્યના મુખ્ય ભાગ જેને આપણે કર્તા ક્રિયાપદ અને કર્મ કહીએ છીએ કર્તા વાક્યની અંદર શું છે કર્તા એટલે કે વાક્યનો ચાલક છે એટલે કર્તા કહેવાય એટલે આ વાક્યની અંદર વાક્યનો ચાલક છે this ત્યાર પછી તેને સહાય કરતું હોય તે ઉપર વાક્યમાં કર્તાને સહાય કરતું હોય તે ઉપર એટલે કે ક્રિયા જે છે આ વાક્યની અંદર is ત્યાર પછી જે બાકીના શબ્દો વધ્યા હોય એટલે કે અન્ય શબ્દો અથવા અધર વર્ડ્સ બરાબર તો પ્રશ્નાર્થ વાક્ય માટે પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે આવડવી જરૂરી છે તો પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે શીખી લઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના ધીસ વાળા વાક્યમાં કેવી રીતે બની શકે તો સૌથી પહેલા તો પણ આપણે ક્રિયાપદ પછી આપણે કર્તા ત્યાર પછી આપણે અન્ય શબ્દ અને ત્યાર પછી આવશે પ્રશ્નાર્થ થી આ જ વાક્યનો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવો હોય તો શું કરી શકાય સૌથી પહેલા મૂકવું પડે ક્રિયા એટલે મૂક્યું છે અહીંયા ઇઝ ત્યાર પછી આપણે કર્તા એટલે મૂક્યું છે અહીંયા ધીસ અને ત્યાર પછી આવે છે અન્ય શબ્દ કે બાકીના શબ્દ બસતા હોય એટલે લખ્યું છે અ કાઈ ત્યાર પછી મૂકવાનો ખાસ મૂકવા હોય પ્રશ્નાર્થ ચિહ્ન કારણ કે ખાસ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડે કારણ કે જો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીએ તો પ્રશ્નાર્થ વાક્ય છે એ સાબિત કરી શકાય નહીં બરાબર તો આ જ પ્રશ્નનો જવાબ આ પ્રશ્નનો ઉચ્ચાર શું થાય ગુજરાતીમાં કે ઈસ થી શકાય કે આ અપંગ છે કે પ્રશ્નાર્થ વાક્યના અંદર પૂછે કે બે વાર જવાબ મળે હા અને ના આમાં ટૂંકો જવાબ આપવો હોય ત્યારે શું કહી શકાય હા આ છે અથવા હા તે છે હા આ છે ઇંગ્લિશ માં કહેવાય યસ ધીસ ઇઝ હા તે છે ઇંગ્લિશ માં કહેવાય યસ ઇટ ઇઝ અહીંયા ઇટ નો ઉપયોગ સામાન્ય કર્યો છે કારણ કે કાઈ એટલે કે પતંગ પતંગ છે કે એક જ છે અને નિર્જીવ વસ્તુ છે એક જ અને નિર્જીવ વસ્તુનો નિર્દેશ કરવો હોય ત્યારે આપણે કર્તા તરીકે ઇટ નો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી ના માનવા ભાવ હોય ત્યારે ના આ નથી ના તે ના આ નથી એટલે નો ધીસ ઇઝ નોટ અને ના તે નથી તે હોય ત્યારે કહી શકાય નો ઇટ ઇઝ નોટ અહીંયા ઇટ ઇઝ નોટ પણ લખી શકાય પણ નોટ ની જગ્યાએ આપણે આવું લખી શકીએ એન એપોસ્ટ્રોફી ડી એટલે એને વંચાય છે ઝડ બરાબર છે તો આ રીતે ધીસ ના વાક્યોને પ્રશ્નાર્થમાં અને હકારાકારમાં આ રીતે ભેગી શકાય હવે આપણે નેક્સ્ટ જોઈએ ભેટ વાળા વાક્યોના હકાર નકાર અને પ્રશ્નાર્થમાં કેવી રીતે ભેગા તો હવે આપણે ભેટવામાં ભેટ વાળી વાક્ય છે એટલે કે હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને તે જોઈ લઈએ ભેટ વાળી વાક્ય રચના કેવી રીતે બનશે એ જ વાક્ય લીધું છે એ જ એક્ઝામ્પલ લીધું છે સરળતાથી સમજાય તે માટે ફોર એક્ઝામ્પલ પેલી પતંગ છે પેલી પતંગ માટે કહી શકાય ધેટ ઇઝ એ કાઈટ બરાબર છે ધેટ ઇઝ અ કાઈટ એટલે પેલી પતંગ છે પ્રશ્ન તો કેવી રીતે બને આ જ વાક્ય રચના કે વિશ્વમાંથી એક વાક્ય રચના ધેટ માં પણ છે ક્રિયાપદ કર્તા અને શબ્દ પ્રશ્નાર્થી આ જ વાક્ય નો પ્રશ્ન કેવી રીતે બને કોઈ ફેરફાર નહીં ઇઝ આવશે ક્રિયાપદ ની જગ્યાએ ધેટ આવશે કર્તા ની જગ્યાએ અને ત્યાર પછી શબ્દ આવશે કાઈટ અને પ્રશ્નાર્થી એટલે કે બની જાય વાક્ય ઇઝ ધેટ એ કાઈટ એટલે કે પેલી પતંગ છે પ્રશ્ન વાક્યને જવાબમાં હા માં ટૂંકા જવાબમાં લખી શકાય હા પેલી પતંગ છે અથવા હા પેલી છે અથવા લખી શકાય હા તે છે વગેરે માં લખી શકાય યસ ધેટ ઇઝ ત્યાર પછી લખી શકાય યસ ઇટ ઇઝ બરાબર હા પેલી પતંગ છે ત્યાર પછી ના માં લખી શકાય ના પેલી નથી અથવા ના તે નથી ના પેલી નથી ને જવાબમાં લખી શકાય
I know that is not, I know that isn't. क्या क्वेश्चन है इसका? I know it isn't. तो आज के बीस मने देर वाला वाक्यों ने व्याख्या साथ के वाक्य रचना साथ के सरस रीते समझी वीडियो ने बारंबार जोई अने ओवर एक्सरसाइज आप लोग के पूरा जाने के अलग अलग पांच पांच वाक्य बनावी अने आगे रीते हकार वाक्य ना नकार वाक्य ना प्रश्न वाक्य ना स्वरूप में लिखी अने खूब सरस प्रैक्टिस करवानी अने आप अपनी के अंदर खूब सरस सफलता मेळवानी तेरी शुभेच्छाओं मित्रों धन्यवाद।